પ્રકરણ ભવાની તું એક જ છે સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રોત કાવ્યની એક આગવી પરંપરા છે સ્તુતિ કરવા માટેના સાધન રૂપ પદ્યોને સ્ત્રોત કહે છે આવા સ્ત્રોતો ક્યારેક મુક્તકના રૂપે એકાદી સંખ્યામાં તો ક્યારેક ચાર પાંચ છ સાત આઠ વગેરે શ્લોકો સંખ્યામાં સંખ્યા માં નિબદ્ધ હોય છે તે ચોક્કસ કહી શકાતું નથી ઘણા સ્ત્રોતો એમના નામે પ્રસિદ્ધ થઈ ગયા છે તેમના નામે પ્રસિદ્ધિ પામેલા આવા જ એક આઠ શ્લોક ધરાવતા સ્ત્રોત પાંચ શ્લોકો પસંદ કરીને અહીં પ્રસ્તુત કર્યા છે જગ જગદંબા ભવાનીની અહીં સ્તુતિ છે સ્તુતિના પ્રત્યેક શ્લોકમાં ભક્તની અનન્ય શરણાગતિનું અને અબોધ બાળકની ભક્તિનું સતત દર્શન થાય છે અહીં વર્ણન છે તે પ્રમાણે આ સ્ત્રોત ગાન કરનાર ભક્ત પોતાના સાંસારિક સંબંધીઓ જેવા કે માતા પિતા ભાઈ બહેન પુત્ર પુત્રી કે પતિ પત્ની જેવા દુનિયાવી સંબંધોમાં જરાય રસ નથી તેને મન તો આ ભવાની માં જ સર્વસ્વ છે વળી શાસ્ત્ર તપ અને તીર્થ વ્રત કે ઉપવાસ જેવા તરફ પણ નથી તેને તો માત્ર પોતાની આ આરાધ્યા દેવી ભવાની ના શરણી રહેવાનું પસંદ છે તેને પૂરી પૂરી ખાતરી છે કે ગમે તેવા પ્રસંગે મારી રક્ષા કરનાર તો મારી આ ભવાની માતા જ છે સુંદર રીતે ગાઈ શકાતા આ સ્ત્રોત દ્વારા એ બોધ લેવાનો છે કે બાહ્ય કર્મકાંડ કરતા અનન્ય શ્રદ્ધા સાથે સાદાઈથી અને ગુણાત્મક જીવાતું જીવન વધારે મહત્વનું છે આ રીતે જીવતા માણસની રક્ષા ભવાની માતા સદેવ કરે છે ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી ન ભરતુયો ન ભરતા ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ ગતિષ્ઠવમ ગતિષ્ઠવમિકા ભવાની આ શ્લોકમાં કહ્યું છે કે મારે કોઈ પિતા નથી માતા નથી ભાઈ નથી દાતા નથી પુત્ર નથી પુત્રી નથી નોકર નથી સ્વામી નથી પત્ની નથી વિદ્યા નથી નોકરી ધંધો પણ નથી હે ભવાનીમાં તું જ એકમાત્ર મારું સરણું છે તું એક જ મારી ગતિ છે ન જાનામી દાનમ ન યોગમ ન જાનામી તંત્રમ ન સ્ત્રોત મંત્રમ ન જાનામી પૂજામ ન ચ ન્યાસ યોગમ ગતિષ્ઠવમ ગતિષ્ઠવમ ત્વમેકા ભવાની આ શ્લોક માં કહેવામાં આવ્યું છે કે હું દાન કરવાનું જાણતો નથી હું ધ્યાન યોગ જાણતો નથી હું તંત્ર જાણતો નથી હું સ્ત્રોત અને મંત્ર જાણતો નથી હું પૂજા જાણતો નથી અને હું ન્યાસ યોગ જાણતો નથી હે ભવાની માં તો જ મારું શરણું છે તો એક જ મારું શરણું છે ન જાનામી પુણ્યમ ન જાનામી તીર્થમ ન જાનામી મુક્તિમ લયમ વા કદાચિત ન જાનામી ભક્તિમ વ્રતમ વાપી માતહ ગતિસ્તવમ ગતિસ્તવમ ત્વમેકા ભવાની આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે હું પુણ્ય ને જાણતો નથી ક્યારેય જાણતો નથી મોક્ષ ને કે જાણતો નથી હે વ્રત ને શરણું છે તું એક જ મારું શરણું છે વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્યે શરણીયે સદા મામ પ્રપાહી ગતિષ્ટમ ગતિષ્ટમ ત્વમેકા ભવાની આ શ્લોકમાં કહ્યું છે કે હે શરણો આપનારી માં વિવાદમાં દુઃખમાં આળસમાં મુસાફરીમાં પાણીમાં અગ્નિમાં પર્વત પર શત્રુઓની વચ્ચે અને જંગલમાં સદા મારી રક્ષા કર હે ભવાની માં તું જ મારું શરણું છે તો એક જ મારી ગતિ છે अनाथो दरिद्रो जरारोग्युक्तो महाक्षिणदीनः सदा जायवक्रतः विपत्तौ प्रविष्टः प्रणष्टः सदा अहं गतिष्ट्वं गतिष्ट्वं त्वमेका भवानि આ કહેવામાં આવ્યું છે કે હે માં ઘડપણ અને રોગથી યુક્ત ખૂબ જ ક્ષીણ અને કંગાળ તથા મુખ પર જડતા વાળો આપત્તિ માં અને નાશ પામેલો છું હે ભવાની માં તું જ મારું શરણો છે તું એક જ મારું શરણો છે